શું નામ છે તમારું? રોહિતભાઈ લોરિયા. ઓકે, ક્યાંથી આવો છો? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. અહીંયા આવવામાં કોઈ તકલીફ થઈ તમને? ના, તકલીફ કઈ નથી, કારણ કે ગાંધીનગર હું વર્લ્ડ યુથમાં તકલીફ કઈ પડી નથી. કેટલા ક્વેશ્ચન અટેમ્પ કર્યા છે? 60 ક્વેશ્ચન અટેમ્પ થયા. ઓકે, મેથ્સ ને રિઝનિંગ લેવલ કેવું હતું? રિઝનિંગ સહેલું હતું અને થોડી સિરીઝ વધારે હતી. સિરીઝ ના ક્વેશ્ચન વધારે હતા. આકૃતિવાળા ક્વેશ્ચન? આકૃતિવાળા ક્વેશ્ચન 5 જેવા હતા. 5 જેવા. અને વેન ડાયાગ્રામ હતા. 3 વેન ડાયાગ્રામ ના ક્વેશ્ચન. આજે સંખ્યાવાળા પૂછવામાં આવે ને કે કેટલી માતાઓ શિક્ષક નથી. ઓકે, એ રીતના ક્વેશ્ચન. એ ટાઈપના આંકડા લખેલા. અને મેથ 3. બરોબર બરોબર. અને ટાઈમમાં પૂરું થઈ જાય છે? પેપર 100 ક્વેશ્ચનો પૂરા થઈ જાય છે? બધો ટાઈમ ખૂટ્યો હતો, કારણ કે 15 ક્વેશ્ચન ગણિતના જોવાના બાકી. 15 ક્વેશ્ચન બાકી. ઓકે, એટલે ગણિતમાં કયા કયા ક્વેશ્ચનો હતા? ટકાવારી, નફો ખોટ. ટકાવારી પ્રશ્ન, પછી નફો ખોટના 2 હતા, પછી સરેરાશના 2 હતા, ઉંમર સંબંધિત હતા, પછી પાછળના તો જોવાના. ઇંગ્લિશ ને ગુજરાતીનું લેવલ કેમ હતું? ઇંગ્લિશ તો ઇઝી હતો અને ગુજરાતી બી. યાદ હોય એકાદ સમાસ કે ઓમે? ગુજરાતીમાં 2 સમાસ પૂછાણ હતા, એમાં એક સમાસ હતો મહારાજા, એનો વિગ્રહ કરવાનો હતો, અને બીજો તો બહુ યાદ નહીં રહ્યો. અને સંધિ પૂછાણી હતી, એમાં સંધિમાં એકાનેક હતું, એમાં એનો છૂટી પાડવાની, સંધિ છૂટી પાડવાની. આની પહેલા સીબીઆરટીની ટેસ્ટ આપી છે તમે? એકવાર આપી હતી ફોરેસ્ટ માટે, પણ એમાં તો થોડું સારું હતું, પણ આજે થોડું પેપર લાંબુ હતું. અને તકલીફ એમાં પડે કે જયારે આપણે ગણિત રિઝનિંગના પ્રશ્ન કરીએ ને, રિઝનિંગ માટે જે આકૃતિવાળા હોય, એમાં નીચે સ્ક્રોલ કરવા માટે તકલીફ પડે. જેમ કે ઓપ્શન નીચે આપેલા હોય એટલે સ્ક્રોલ કરી દઈએ, જવાબ મળી જાય, પણ 2-3 વાર ક્લિક કરવા છતાં પણ અમુક વાર ટીક નહીં થતું. તમે ગ્રુપ એની તૈયારી કરો છો કે ગ્રુપ બીની તૈયારી કરો? જે નેક્સ્ટ જે લોકો ટેસ્ટ આપે એને શું સલાહ આપવા માંગશો? કેમનું પ્રોસેસ કરી, કયો સબ્જેક્ટ પહેલા કરવો જોઈએ તમારા મતે? તમે શું કહેશો? હું માનું છું કે ગણિત પહેલા કરવું જોઈએ, કારણ કે ગણિતના ક્વેશ્ચન મેક્સિમમ અટેન્ડ થવા જોઈએ. રિઝનિંગ તો થઈ જ જાય, રિઝનિંગ તો એકદમ ઇઝી જ હોય છે. અને પેલા અસમાનતા આવે છે, ઇનઇક્વાલિટી, એના 3 પ્રશ્ન હતા અને એકદમ ઇઝી જ હતા. પછી માહિતીની પર્યાપ્તતા, એના 3 પ્રશ્ન હતા. પછી પેલા સિલોલિક્સના 2 હતા, એટલે રિઝનિંગ તો ઇઝી જ હોય, રિઝનિંગ તો થઈ જાય. અને અરીસાવાળા પણ 3 હતા. એટલે પહેલા મેથ્સ, પછી રિઝનિંગ, પછી ઇંગ્લિશ અને પછી ગુજરાતી. એ રીતે તમારે પહેલા ગુજરાતી અટેમ્પ કર્યું હતું, એમાં ગુજરાતીમાં બધા અટેમ્પ થઈ ગયા હતા. એમાં વાક્ય પરિવર્તન હતા, એ તો બુકમાંથી જ હતા. પછી જોડણી બી બુકમાંથી જ આવી હતી, એટલે એ તો ભયું થઈ ગયું. અને ઇંગ્લિશમાં 2 જમ્બલ પૂછાણ. આમ ઓવરઓલ જોવા જઈએ તો પેપરનું લેવલ તમારા મતે? આમ જોવા જઈએ તો સારું કહેવાય, પણ અટેમ્પ નથી થઈ શક્યા. ઓકે, થેન્ક યુ. ટાઈમ થોડો ખૂટ્યો.